नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं धोरण 4 विषय आसपास पर्यावरण। विषय आसपास पर्यावरण। पर्यावरण ना अभ्यास दरमियान आपणे विद्यार्थी मित्रों प्रकरण 20 आजे जोईशुं। तो प्रकरण 19 सुधी आपणे भण्या, तेनुं अध्ययन कर्युं अने तेनुं होमवर्क पण आपणे पूरुं कर्युं। तो आजे आपणे जोईशुं प्रकरण 20 ખોરાક અને મજા। ખાવાની તો બધાને મજા જ પડે, જે અત્યારે આપણે કરી જ રહ્યા છીએ। ઘરે બેઠા બેઠા મમ્મી બનાવે અને આપણે ખા ખા કરીએ છીએ, બીજું ઘરમાં પડ્યું એ બધું પણ ખતમ કરી દઈએ છીએ। તો ખોરાક અને મજા વિશે ભણીએ। ટ્રિંગ 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 દરવાજાની ઘંટડી વાગી, બેલ વાગ્યો દરવાજાનો। મનપ્રીતે દરવાજો ખોલ્યો તો દિવ્યા અને સ્વસ્તિક હતા। મનપ્રીત હશે એના ઘરે દિવ્યા અને સ્વસ્તિક નામના એમના ફ્રેન્ડ ગયા હતા। સુરજીત જો કોણ આવ્યું છે, મનપ્રીત છે એ સુરજીતની મમ્મી છે। તો એમને એમ કહે છે કે સુરજીત જો તારા ફ્રેન્ડ આવે છે। તેણે ઉત્તેજિત થઈને કહ્યું, સુરજીત દોડતી એમની ફ્રેન્ડ સુરજીત દોડતી આવી। સુરજીત શું કર્યું, એની ફ્રેન્ડ કોણ આવ્યું છે એમ કીધું, એટલે આપણને એમ કહીએ કે આપણે મમ્મી આપણને એમ કે કોઈ આવ્યું છે, કોણ આવ્યું, જો તો તારા જ છે ફ્રેન્ડ, તો કેવા દોડતા ઊભા થઈ જઈએ છે। નામ કામ કરી કીધું હોય કે આટલું કર તો ના ઊભા થઈએ, પણ આવું કોઈ આવી જાય તો કેવા ફ્રેન્ડ આવે તો કેવા મજા પડી જાય છે। જ્યારે તેણે તેના મિત્રોને જોયા અને ખુશીથી તેમની બાથ ભરી લીધી અને બોલી, અને એમના ફ્રેન્ડોને ગળે વળગી ગઈ, કોને, દિવ્યા અને સ્વસ્તિકને, કોણ, સુરજીત। વાત ભરી તેમને, ક્યારે છાત્રાલયથી આવ્યા, એટલે કે તમે હોસ્ટેલમાંથી ક્યારે આવ્યા। સ્વસ્તિકે કહ્યું, હજુ ગઈ કાલે જ। તારા માતા પિતા ક્યાં છે, અમે તેમને મળવા માંગીએ છે, કે તારા મમ્મી પપ્પા ક્યાં છે, સ્વસ્તિકે એમ કહ્યું। સુરજીતે કહ્યું, તેઓ ગુરુદ્વારા ગયા છે। સુરજીત કોણ છે, પંજાબી છે, એટલે જેમ આપણે મંદિરમાં જઈએ છીએ હિન્દુઓ, તેમ પંજાબીઓ ક્યાં જાય, ગુરુદ્વારા, ગુરુદ્વારા ગયા છે એ લોકો, એટલે એમનું મંદિર, જેમ આપણે મંદિર કહીએ છીએ કૃષ્ણ ભગવાનનું, ઉમિયામાનું, અંબેમાનું, એમ મંદિર કહીએ છીએ, તેમ એ લોકો શું કહે, પંજાબીઓ, ગુરુદ્વારા, અમે પણ ત્યાં જવાના છીએ, કે હમણાં અમે પણ જવાના છીએ। દિવ્યાએ કહ્યું, અરે ખૂબ સરસ, અમે તારી સાથે આવીએ છીએ। ઓહો, સુરજીતે એમ કહે છે કે અમે પણ હમણાં ત્યાં જવાના છીએ, ત્યારે દિવ્યા કહે, સારું કહેવાય, અમે પણ તારી સાથે આવીએ ને। સુરજીતે પૂછ્યું, તું રજાઓમાં જ ઘરે આવે છે, તને છાત્રાલયમાં રહેવું ગમે છે, એમ કે છે સુરજીત પૂછે છે કે દિવ્યા, કે તને ત્યાં ફાવે છે હોસ્ટેલમાં, માત્ર તું રજાઓમાં જ ઘરે આવે છે। તમે તમારા પરિવારને ખૂબ યાદ કરતા હશો, કે તમે હોસ્ટેલમાં રહો છો તો તમારા મમ્મી પપ્પાને તમે ખૂબ યાદ કરતા હશો, કેમ કે હોસ્ટેલમાં રહીએ, છાત્રાલય હોસ્ટેલ કહેવાય, હોસ્ટેલમાં રહીએ ત્યાં આપણને આપણા મમ્મી પપ્પા તો હોય નહીં, માત્ર ત્યાં ભણવાનું અને આપણા ફ્રેન્ડો હોય બધા, ત્યાં મમ્મી પપ્પા મળે નહીં, મમ્મી પપ્પા તો આપણા ઘરે રહેતા અને આપણે ત્યાં હોસ્ટેલમાં એકલાએ રહેવું પડે છે। દિવ્યાએ કહ્યું, અમે તેમની યાદ કરીએ છીએ, પરંતુ છાત્રાલયના જીવનમાં ખૂબ મજા છે, પરંતુ ભલે અમે યાદ કરીએ છીએ પણ અમને ત્યાં ખૂબ મજા આવે છે। ઘણીવાર અમને ભોજન ન પણ ગમે, છતાં એવું જરૂરી નથી કે આપણને દર વખતે ભાવે એવું જ લોકો બનાવે, અમે બધા બાળકો સાથે જમીને ખૂબ જ મજા માણીએ છીએ, ભલે આપણને ભાવતું ન હોય પણ આપણે બધા બેઠા હોઈએ તો આપણે અમે બધા ભેગા મળીને ભોજન કરી લઈએ છીએ। સ્વસ્તિકે હસતા હસતા કહ્યું, તને ખબર છે, જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ત્યારે અમે બધા તેના રૂમ તરફ દોડીએ છીએ, કેમ કે છાત્રાલયમાં ભલે હોસ્ટેલ એ હોસ્ટેલ, મમ્મીનું બનાવેલું એ મમ્મીનું બનાવેલું, કે જ્યારે મમ્મીનું બનાવેલું કોક લાવે છે ત્યારે અમે બધા એના રૂમમાં જઈએ
છે એને ખબર પડે કે હા ભાઈ આજે આના મમ્મી પપ્પા આવ્યા હતા, એમણે નાસ્તો મોકલ્યો છે, તો અમે નાસ્તો ખાવા માટે એના રૂમ તરફ દોડીએ છીએ. તે થોડી મિનિટોમાં જ પતી જાય છે, ગમે તેટલું હોય, 1 કિલો 2 કિલો હોય તો પણ એ થોડી મિનિટમાં પતી જાય છે. તો શું છે જોઈએ, શું તમે છાત્રાલયમાં ભણ્યા છો? ના હો, આપણે ભણ્યા નથી. જો તમે જો નહીં તો છાત્રાલયમાં રહેતા હોય એવા સાથે વાત કરવા પ્રયત્ન કરો, કે જે લોકો છાત્રાલયમાં રહેતા હોય એવા લોકો જોડે વાત કરો. છાત્રાલય બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે? કેમ કે તે આપણે હોસ્ટેલમાં રહેતા હોઈએ છીએ, એમ ત્યાં તેમનું કેવું ભોજન મળે છે, ત્યાં તેમને કેવું ભોજન મળે છે? જવાબ લખીશું, છાત્રાલયમાં તેઓને સાદું પણ પૌષ્ટિક ભોજન મળે છે. સાદું ભલે હોય, દાળ ભાત હોય, શાક રોટલી ને એવું હોય, પરંતુ પૌષ્ટિક હોય. આપણે એમ કે મમ્મી જેમ એમ ના કહે કે મમ્મી આજે દાળવડા બનાવો, ભજીયા બનાવો, એવું નહીં, પણ જે પણ મળે એ પણ એ સરસ વ્યવસ્થિત ચોખ્ખું હોય છે. છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે? તો જવાબમાં લખીએ, છાત્રાલયમાં બાળકો ભોજન ખંડમાં બેસીને જમે છે. જવાબ લખીશું જોયો, છાત્રાલયમાં બાળકો ભોજન ખંડમાં બેસીને જમે છે. આગળનો સવાલ જુઓ વિદ્યાર્થી મિત્રો, છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે? ભોજન કોણ પીરસે છે? તમને હોસ્ટેલના જેવું હોસ્ટેલ યાદ આવી ગયા સવાલ જવાબો ઉપરથી? તો જવાબ લખીશું, છાત્રાલયમાં બાળકો માટે ભોજન રસોઈયા બનાવે છે, તથા રસોડાના અન્ય કર્મચારીઓ ભોજન પીરસે છે. જોઈએ, છાત્રાલયમાં બાળકો માટે ભોજન રસોઈયા બનાવે છે, તથા રસોડાના અન્ય કર્મચારીઓ ભોજન પીરસે છે. વાસણ કોણ ધુએ છે હોસ્ટેલમાં? જવાબ લખો વિદ્યાર્થી મિત્રો, વાસણ ધોવા માટે એક બે બહેન રાખેલા હોય છે, જેઓ વાસણ ધુએ છે. વાસણ ધોવા માટે એક બે બહેન રાખેલા હોય છે, જેઓ વાસણ ધુએ છે. આગળનો સવાલ જુઓ વિદ્યાર્થી મિત્રો, ક્યારેક બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે? હા, ક્યારેક બાળકોને ઘરના જમવાની યાદ આવે છે. આપણે ગમે તેના ઘરે રહેવા ગયા હોઈએ, 2 દિવસ 3 દિવસ પછી મમ્મીના હાથની રસોઈ યાદ આવી જાય છે ને, એમ હોસ્ટેલમાં તો રહેવાનું જ છે, ખબર છે, તો મમ્મીની રસોઈ યાદ આવે જ. હા, ક્યારેક બાળકોને ઘરના જમવાની યાદ આવે છે. આગળનો સવાલ જુઓ વિદ્યાર્થી મિત્રો, શું તમને છાત્રાલય જવું ગમે છે? કેમ કે તમને છાત્રાલય હોસ્ટેલમાં રહેવું ગમે છે? હા, ત્યાં શું શીખવા મળે છે આપણે? ત્યાં શિસ્ત, સમાનતા. શિસ્ત એટલે ખબર છે ને, શિસ્તતામાં રહેવાનું. સમાનતા એટલે કે બધા આપણા જેવા સરખા જ છે. સમૂહ ભાવના, ભેગા ટોળે બેસીને રહેવાનું. પોતાનું કામ જાતે કરવાનું. અને સગવડોને અનુરૂપ રહેવાનું શીખવા મળે છે. ત્યાં કંઈ ઠાઠથી રહેવા ના મળે, જેમ અહીં રહો છો ઘરે મમ્મીને હેરાન કરીને, એમ રહેવા મળે નહીં. તો જવાબ ફરી જોઈએ વિદ્યાર્થી મિત્રો, હા, ત્યાં શિસ્ત, સમાનતા, સમૂહ ભાવના, પોતાનું કામ જાતે કરવાનું, અને સગવડોને અનુરૂપ રહેવાનું શીખવા મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુરુદ્વારા પર હવે દિવ્યા, સ્વસ્તિક, સુરજીત બધા ક્યાં ગયા? ગુરુદ્વારા. બાળકોએ ગુરુદ્વારા જતા આખા રસ્તે વાતો કરી,
ત્યાં ગયા પછી તેઓએ માથું ઢાંકી દીધું, આ રીતે માથે ઢાંકી છે, જોયું ને બધાએ, એ રીતે એ લોકોએ પણ પોતાના માથે કંઈક ના કંઈક બાંધી દીધું, ઢાંકી દીધું. તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા, સીધા રસોડામાં જતા રહ્યા. ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી, ત્યાં રસોઈ બનાવવાની પ્રવૃત્તિઓ ચાલતી હતી. જમવાનું મોટા વાસણોમાં બનાવવામાં આવતું હતું, કે આજે ત્યાં ગુરુદ્વારામાં બહુ બધા માણસોને જમવા માટે ભેગા કરવાના હતા, તો મોટા મોટા વાસણોમાં જમવાનું બનાવવામાં આવતું હતું. એક બાજુ ચણા હતા તો એક અને અડદની દાળ બફાઈ રહ્યા હતા. એક બાજુ ચણા અને અડદની દાળ એટલે કે ચણાનું શાક બનાવવાનું હશે, પંજાબીઓમાં ખાસ કરીને છોલે હોય છે તો છોલેનું શાક થતું હશે, એક બાજુ ચણા બફાતા હશે ને એક બાજુ અડદની દાળ બફાતી હતી. હવે જોઈએ આગળ, બીજા વાસણમાં ફલાવર અને બટાકાનું શાક બની રહ્યું હતું, મોંમાં પાણી આવી ગયું નહીં. બીજી બાજુ શું થતું હતું, ફ્લાવર અને બટેકાનું શાક બનતું હતું. સ્વસ્તિકે કહ્યું, ત્યાં તારા પિતાજી છે ને, કે પેલા ઉભા એ તારા પપ્પા છે ને સુરજીત, ચાલો જઈએ અને તેમને મળીએ. ચલ સુરજીત, આપણે તેમની જોડે જઈએ અને આપણે તેમને મળીએ. તમે અહીં શું કરો છો? મનજીતસિંહ બાળકોને જોઈ ખુશ થઈ ગયા છે. મનજીતસિંહ કોણ હતા તમને ખબર છે ને? મનપ્રીત અને સુરજીતના પપ્પા હતા, સુરજીતના પપ્પા હતા. તો મનસિંહ એના પપ્પા જોયા, મનજીતસિંહ કે તમે બાળકો અહીં શું કરી રહ્યા છો, કેમ અંદર આવી ગયા રસોડામાં, દાઝી જવાય કે તમને કોઈ અથડાઈ જાય, તમને વાગી જાય એ માટે. સ્વસ્તિકે પૂછ્યું, કાકા અમે પણ રસોઈમાં મદદ કરીએ, તમે શું બનાવો છો? પછી સ્વસ્તિકે કહ્યું, અમે પણ તમને મદદ કરવા માટે અહીં અંદર આવ્યા છીએ, લાવો અમે તમને મદદ કરીએ. ત્યારે મનજીતસિંહ એના પપ્પા શું કહ્યું, હું કઢા પ્રસાદ બનાવું છું. કઢા પ્રસાદ શીરો, શીરો બોલો, શીરો બનાવે છે, મોંમાં પાણી આવી ગયું નહીં તમારે બધાને. હું કઢા પ્રસાદ શીરો બનાવું છું. આ મોટી કઢાઈ, કઢાઈ તો જોઈ છે ને મોટી હોય છે, કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે. કે શીરો બનાવે છે, તમારી મમ્મીને ખબર હશે કે જ્યારે શીરો બનાવીએ છીએ ત્યારે ઘઉંનો લોટ ઘીમાં શેકતા કેટલું ધીમા ઘેસે, કે દાઝી ન જાય, કે કાળો ન પડી જાય, તો ઘઉંનો લોટ શેકવા દેવામાં એકદમ ધીમો ગેસ અને સરસ રીતે શેકાવા દેવો પડે છે, નહીં તો કાચો રહી જાય તો શીરાનો સ્વાદ સરસ આવે નહીં, બનાવેલ વાનગી આપણી વ્યવસ્થિત લાગે નહીં. તો શું કરતા, તો એમાં શીરો બનાવવામાં, લોટ શેકવામાં ખૂબ જ સમય લાગે છે. ત્યારે દિવ્યાએ પૂછ્યું, આ એક પ્રકારનો હલવો છે, એટલે કે ઘઉંનો શીરો એ હલવો જ કહેવાય ને, ખરું ને? તમે આમાં ખાંડ ક્યારે ઉમેરશો? કે આ શીરો છે એ હલવો જ કહેવાય, આપણી બીજી ભાષામાં હલવો કહે છે, તો કે આને હલવો પણ કહેવાય છે, તો આમાં તમે ખાંડ ક્યારે ઉમેરશો? દિવ્યાએ મનજીતસિંહ એટલે કે સુરજીતના પપ્પાને પૂછ્યું. એટલામાં તેઓએ મનપ્રીતની માતાને જોઈ અને તેમને મળવા દોડ્યા. હવે એના પપ્પાને તો મળી લીધું, હવે એની મમ્મીને જોઈ, હવે એની મમ્મીને મળવા માટે ગયા. કેમ? કેમ કે એ લોકો હોસ્ટેલથી આવ્યા હતા. કોણ? સ્વસ્તિક અને દિવ્યા બંને હોસ્ટેલથી આવ્યા હતા, તો એ કોઈને મળ્યા ન હતા, તો એમને પહેલાં એમના પપ્પાને મળી લીધું મનજીતસિંહને, હવે એની મમ્મીને જોઈ, એટલે હવે એમની મમ્મી જોડે દોડી ગયા. દિવ્યાએ પૂછ્યું, કાકી તમે શું કરો છો, કે કાકી તમે શું બનાવી રહ્યા છો? જો કેવી મસ્ત પ્લેટો ગોઠવી છે, પ્લેટોમાં પૂરી દેખાય છે, જુદી જુદી વાનગીઓ દેખાય છે ને, કાકી તમે શું કરો છો? તેની મમ્મી કહે છે, બેટા અમે તવા પર શેકવા રોટલીઓ વણીએ છીએ, કે અમે રોટલી બનાવીએ છીએ, કે વણીએ છીએ. એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે, કે કેટલા બધા બહેનો બેઠા હતા, બધા બહેનો શું કરતા હતા, રોટલીઓ વણતા હતા, તો એ બધી રોટલીઓ ફટાફટ શેકવા માટે મોટો તવો ગોઠવેલો હતો. તો આપણી જ્યારે પણ મોટા પાયે એટલે કે વધારે માણસોનું, 1000 માણસો 2000 માણસોનું ભોજન સમારંભ હોય, તો જોઈએ છીએ કેવી રીતે બધા રોટલી વણતા, કેવી રીતે ક્રિયાઓ, કેવા મોટા મોટા વાસણ. તો આ લોકોને પણ એ રીતે છે.
રોટલીઓ વણીએ છીએ, એક જ વારમાં કેટલી બધી રોટલીઓ તૈયાર થાય છે, કેમ કે છે કેટલી બધી રોટલીઓ તમે એક વારમાં તૈયાર કરી દો છો. એક બાજુ તમે વણો છો, આ મોટા તવા ઉપર બધા બહેનો શેકે છે. તે જોઈને દિવ્યા આશ્ચર્યમાં હતી. તેણે કહ્યું, હું મદદ કરી શકું, કે હું એ રોટલી વણવામાં મદદ કરી શકું? દિવ્યા કહે છે, કાકીએ કહ્યું, હા ચોક્કસ આવ અને પ્રયત્ન કર. એ તો નાની હતી એટલે કે હા હા આવ, તું પ્રયત્ન કર, તને રોટલી બનાવતા આવડશે. અહીં બધા મદદ કરી શકે છે, કે આ અહીં મંદિર, જેમ કે એ ગુરુદ્વારા, આપણું મંદિર કહે, એ લોકો ગુરુદ્વારા કહે છે, તો એમાં બધા મદદ કરી શકે છે. પરંતુ પહેલા તારા હાથ ધોઈ આવ, કે પહેલા તું તારા સરસ હાથ વ્યવસ્થિત ધોઈને આવ. આ શેનું છે? પંજાબીઓ પોતાના ત્યાં ગુરુદ્વારામાં લંગર, જેમ આપણે નથી કહેતા કે સમૂહ ભોજન રાખ્યું છે કે ભોજનની વ્યવસ્થા, તો એ લોકો ભોજન વ્યવસ્થાને બહુ બધા જમાડવા હોય તો આપણે મંદિરમાં કોઈક દિવસ જમવાનું હોય છે, એમ નથી કહેતા મંદિરમાં જમવાનું છે, તેમ એ લોકો શું કહે છે કે ગુરુદ્વારામાં લંગર લાગ્યું કહેવાય. લંગર લાગ્યું છે, તો આપણે મંદિરમાં જમવા જઈએ છીએ, એમને લોકો ગુરુદ્વારામાં લંગરમાં જમવા ગયા છે. અને ત્યાં બધાએ પોતપોતાની રીતે પોત ફાળો આપવાનો હોય છે, કોઈ રોટલી વણવામાં, કોઈ પણ જાતનું શાક બનાવવામાં, કઈ પણ ક્રિયાઓ રસોડાને લગતી, વાસણ સાફ કરવામાં, જમવાનું પીરસ, દરેક ક્રિયાઓમાં, કોઈ ને કોઈ ક્રિયામાં દરેક લોકો ભાગ આપતા હોય છે. હવે આગળ શું થયું જોઈએ. દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસેના જૂથમાં જોડાઈ ગઈ. હાથ ધોવીને આવી અને પછી તવાની બાજુમાં બધા બેઠેલા હતા, રોટલી બનાવતા હતા, એ જૂથમાં એ બધા લેડીસો જોડે ગોઠવાઈ ગઈ. રોટલી તવો ખૂબ ગરમ હતો, એક સાથે 10-12 રોટલી થતી તો કેટલો મોટો તવો અને કેટલી આગ, એટલે કે કેટલું અગ્નિ હોય તો ગરમ થવો થયો જ હોય ને. રોટલી તવા ઉપરથી ઉતરતી હતી, જેમ એક એક રોટલી નાખતા, જેમ રોટલી શેકાતી, જેમ તવા ઉપરથી ગરમ ગરમ રોટલીઓ ઉતરતી હતી. તેના પર તેણે ઘી લગાવવાનું ચાલુ કર્યું. હવે રોટલી વણતા એને ફાયું નહીં હોય કે શેકતા ન ફાયું, તેણે શું કર્યું, રોટલી પર ઘી લગાવવાનું કામ ચાલુ કરી દીધું. સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યો, આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુ કોણ લાવે છે, કે આટલી બધી રસોઈ બનાવી છે? તો એ રસોઈમાં જોઈતી જરૂરી સામગ્રી, મરી મસાલા જોઈતું હોય ને, વાસણો, એ બધું કોણ લાવે છે, આટલો બધો ખર્ચ કોણે કર્યો છે, એમ પૂછ્યું. એક મહિલાએ જવાબ આપ્યો, અહીંયા દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે, કે અહીં એવું જરૂરી નથી કે એક જ જણમાં, અહીં દરેક બધાએ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે પૈસા આપી અને વસ્તુઓ લાવે છે. એવું જરૂરી નથી એક જ માણસે સમગ્ર ખર્ચ ઉપાડવાનો હોય, બધાએ પોતાને જે ફાવે એ વસ્તુઓ લાવે છે. કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે છે, કોઈ વસ્તુઓ લાવે છે, તો કોઈ પૈસા આપે અને બીજા કામમાં મદદ કરે છે, કે પૈસા આપીને પણ વસ્તુ લાવવામાં મદદ કરે છે, અને વાસણ, પછી રસોઈ, વાસણ સાફ કરવા, જમવાનું પીરસવાનું, એ રસોડા સાફ કરવા, દરેકે દરેક વસ્તુ, દરેકે દરેક ક્રિયાઓમાં પોતાનું યોગદાન આપે છે. મનપ્રીતે કહ્યું, તો સ્વસ્તિક તને કેવું લાગ્યું, કે તને અહીં કેવું લાગ્યું સ્વસ્તિક, પૂછ્યું. સ્વસ્તિકે કહ્યું, હા દરેક સાથે કામ કરવાની ખૂબ મજા આવી, કેમ કે બધા જોડે મને કામ કરવાની ખૂબ જ મજા આવી. રોટલીઓ શું શું વાનગી બનાવી છે જુઓ, લંગરમાં અહીંયા થાળીમાં શું પીરસાય છે, રોટલીઓ, ભાત, હલવો, દાળ અને શાકભાજી. બોલો કેટલું બનાવ્યું છે, રોટલી, ભાત, હલવો, દાળ અને શાકભાજી, આ બધું જમવા બનાવેલ છે. આ બધું આટલું જલ્દી બની જાય તે અમે ભાગ્ય જોયું છે, કે આટલું બધું અને કેટલા બધા માણસો છે જમવા માટે, અને આટલું બધું ફટાફટ બની ગયું અને બધાને જમવાનું પણ પીરસવામાં આવી ગયું છે. તો અમે આવું બધું, આ નજારું, આવું બધું અમે પહેલી વાર જોયું છે, કે આટલા બધા લોકો આ કામ વ્યવસ્થામાં પોતાનું સહયોગ યોગદાન આપી રહ્યા છે.
અરદાસ એટલે કે પ્રાર્થના, જમવા બેસીએ ત્યારે બે હાથ જોડીને આપણે ભગવાનનું નામ દઈએ છીએ ને જમવાનું શરૂ કરતા પહેલા, તો એ લોકોએ પણ અરદાસ એટલે કે પ્રાર્થના કરી. અરદાસ એટલે કે પ્રાર્થના કરી પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો. તો પહેલા શું પીરસવામાં આવ્યું? મીઠાઈ એટલે કે ગળી વસ્તુ. તો કઢા પ્રસાદ એટલે કે કઢા પ્રસાદ એટલે કે શીરો પહેલા આપવામાં. આપણે ક્યાંય જમવા જઈએ છીએ ત્યારે પહેલી મીઠાઈ જ હોય છે ને, એમ એમણે પણ ગળી વસ્તુ પીરસી કઢા પ્રસાદ. કેટલાક છોકરાઓએ વરંડામાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા. નીચે આસનિયા પાથરી દીધા અને છોકરાઓએ નાના નાના અને બધાને જમવા માટે બેસાડી દીધા. ખુલ્લા ખુલ્લી જમીન પર ન બેસે એના પર પાથરણું પાથરી અને પછી બેસાડ્યા. કેટલાક લોકો જમવાનું આપતા હતા, પોતપોતાની રીતે જેને જે કામ કરવું હોય કરતા હતા. કેટલાક પાણી આપતા હતા, કોઈ જમવાનું પીરસતું હતું, કોઈ પાણી આપતું હતું. દરેક સાથે મળીને જમ્યા, ત્યાં બધા ભેગા મળીને હસતા વાતો કરતા કરતા જમ્યા. જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી, પોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી, પછી એને એક મોટા ડ્રમ એટલે કે મોટા પીપમાં મૂકી દીધી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમે, જે રસોડા તરફથી કામગીરી કરતા હતા, જે રસોઈ બનાવવાનું પછી જમવાનું પીરસવાનું, એ બધાઓએ શું કર્યું? પછી છેલ્લે જમવાનું મળ્યું એમને, કેમકે બધી પ્રવૃત્તિઓ પતે બધાને જમાડી દે પછી જે લોકો જમે છે બધું કામ પતાવીને, પછી શું કર્યું તેઓએ? તેઓએ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા. જમી લીધું એમણે, પછી એ બધું વધારાની વસ્તુઓ હતી એ બધું ભરી લીધું એ જગ્યાએ જ્યાં જમતા હતા, ત્યાં નીચે ઢોળાયું હોય વાન ખોરાક, જે આપણું ભોજન ઢોળાયું હોય એ બધું સાફ કર્યું પોતા માર્યા અને પછી વાસણો સાફ કર્યા. સ્વસ્તિક, તે પહેલા ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે? મનપ્રીતે પૂછ્યું. મનપ્રીતે સ્વસ્તિકને પૂછ્યું કે તમે લોકોએ કોઈ દિવસ આવી વ્યવસ્થા જોઈ છે? આ લંગરની વ્યવસ્થા તમે જોઈ છે કોઈ દિવસ? એ લોકો તો કોણ, સ્વસ્તિક અને દિવ્યા બંને જણા ક્યાં ભણે છે? હોસ્ટેલમાં, છાત્રાલયમાં. તો એમણે આવી વ્યવસ્થા તો જોઈ હશે નહીં. તો એ એમને પૂછે છે કે તમે આવી વ્યવસ્થા જોઈ છે? ત્યારે શું કહે છે? ના, કે અમે આવી વ્યવસ્થા જોઈ ના હોય. એ લંગરની વ્યવસ્થા જો, અહીંયા જો દેખાય છે ને, અહીં જો રોટલી બને છે, અહીં બેઠા બેઠા શાક સમારે છે, લોટ પછી અહીં ભોજન તૈયાર થાય છે. આ જો હે ને, આ ભોજન તૈયાર થાય, જમવાનું પીરસાય છે, ભોજન લઈ જવાય છે, બધા જો લાઈનમાં બેસીને સરસ નીચે પાથરણું પાથરેલું છે અને બેસી ગયા છે, હે ને? લંગર કહેવાય બધાને, શું કહેવાય? લંગર. જેમ આપણું ભોજન વ્યવસ્થા કરીએ છીએ એમ પંજાબીઓની આ ભોજન મંદિર તરફની ભોજન વ્યવસ્થાને શું કહે છે? લંગર. ગુરુદ્વારાની વ્યવસ્થાને શું કહે છે? લંગર. હવે જોઈએ વાત, સવાલ જવાબો. ગુરુદ્વારામાં સાથે રસોઈ છે, તમે ક્યારે લંગરમાં જમ્યા છો? ક્યાં અને ક્યારે જમ્યા હોય તો હા, અને ક્યારે? કેટલાક લોકો ત્યાં રાંધતા હશે અને કેટલાક લોકો ત્યાં પીરસતા હશે? કેટલી સંખ્યામાં? 10-15 જણો રાંધતા હશે, 20-25 જણા પીરસતા હશે, બીજા પણ ઘણા કામ કરતા હશે. કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા? લગ્ન પ્રસંગ છે કે ઘરે નાનો મોટો પ્રસંગ હોય ત્યારે? ક્યારે અને ક્યાં? ત્યાં રસોઈ કોણે બનાવી હતી અને કોણે પીરસી હતી? અત્યારે તો આપણે બુફે ટાઈપ થઈ ગયું છે અને રસોઈ કોણ બનાવે? મોટા રસોઈયા, મહારાજ આવે છે રસોઈ બનાવવા. તો અહીં આપણે પંજાબીઓના શેના વિશે માહિતી મેળવી? ગુરુદ્વારાના લંગર વિશે માહિતી મેળવી અને એનું અહીં ચિત્ર જોયા. જોયા ને, ગુરુદ્વારા લંગરના અલગ અલગ દ્રશ્યો, કઈ રીતે લંગરમાં શું થાય છે એના દ્રશ્યો જોયા. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 20 પૂરો થાય છે. સાથે જમીએ પાઠ પૂરો થાય છે તો પાઠ 20નું આપણે હોમવર્ક મેળવી લઈએ. ચલો આપણે આપણી નોટ દરમિયાન, અગાઉ પ્રિયડો દરમિયાન, લેક્ચરો દરમિયાન પ્રકરણ 19 સુધી લખી દીધું. પ્રકરણ 19 સુધી કમ્પ્લીટ સ્વાપોથી અને નોટમાં પૂરું કર્યું. તો હવે પ્રકરણ 20 નવા પેજે લખીશું. ખોરાક અને મજા, ખોરાક અને મજા પ્રકરણ 20 લખી અને લખીશું અને
હોમવર્કમાં આપણે મેળવીશું. જે ટીક કરું છું એટલા સવાલ જવાબ લખવાના છે. 1, 2, 3, 4, 5 અને 6, માત્ર 6 સવાલ જવાબ ભાગ એકના હોમવર્કમાં લખીશું, ભાગ એકના હોમવર્કમાં લખીશું. સો આપોથીનું હોમવર્ક પછી હું અગાઉના પીરિયડ દરમિયાન આપીશ. તો આપણે અહીંયા આ ભાગ પૂરો થયો, આટલું આપણા હોમવર્ક છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું ભાગ બેમાં, મળીશું પાઠના ભાગ બેમાં. તો આવજો વિદ્યાર્થી મિત્રો.